Good morning, friends. I hope you all are fine and doing well. Now, in fourth unit test, board has informed already regarding email writing or report writing. બેમાંથી એક હોઈ શકે છે અથવા બંને હોય. You have to write one of those questions of your choice. Okay. We have already discussed in one-on-one sessions, one about report writing and one about email previously. I think before unit test 2. Find out the video I will resend you again. Okay. Now, here are three slides that we will discuss about email. You may know about email. Those who are in 11th also have learned in 10th standard, and 12th you learned in 11th standard. Okay, so but still, in 1 or 2 or 3 minutes, we will see what is it, formal and informal, its format, and then one example is there to be discussed. Okay, what are formal emails? The emails are written to office administrations, school authority, companies, government firms, etc. are formal emails. ઔપચારિક આપણે કહીએ. ઔપચારિક હોય એટલે આમ પણ કોઈ પણ ઈમેલ આપણે કંઈ બોલાંબુ લાંબુ નહીં હોય, સિવાય કે એકદમ જ ક્લોઝ ફ્રેન્ડને કે તમે કંઈક લખતા હોય તો. અધરવાઇઝ ઔપચારિક જે હોય, ફોર્મલ ઈમેલ હોય, ફોર્મલ લેટર હોય કે ઈમેલ હોય, બહુ જ ટુ ધ પોઈન્ટ લખવાનું હોય છે, એટલો લાંબો હતો નથી. તો અહીંયા કયા કયા કોઈ ઓફિસમાં કરવાનો હોય, કોઈ સ્કૂલ ઓથોરિટી એટલે કોઈ પ્રિન્સિપલ કે ટીચરને કે ટ્રસ્ટીને કરવાનો હોય, કંપનીમાં કોઈ ડિરેક્ટર કે સીઈઓ કે જે પણ એનો માલિક હોય તેને કરવાનો હોય, ગવર્મેન્ટ ફર્મ હોય જેમ કે ઝોન ઓફિસમાં કે કોઈ, એક્સેટ્રા. ફોર્મલ ઇમેલ્સ સ્કૂલના ઈમેલની સવાલની શક્યતા, આ બધા કોને તમે લખો છો તે એના પરથી તમને ખ્યાલ આવી જાય કે સ્કૂલમાં કોને કોને કઈ રીતે કયા કારણસર લખી શકો છો. કોઈ સેલિબ્રેશન કર્યું છે અથવા તો કરવા માંગો છો અને તમે મેલ કરો છો. ગવર્મેન્ટને કોઈ કમ્પ્લેન્ટ હોય અથવા તો ઇન્ફોર્મેશન માંગતો કોઈકને કરેલો હોય, કોઈ કંપનીમાં કરેલો હોય, તમારે કોઈ જગ્યાએ વિઝિટ કરવાની છે એની પરમિશન માંગતો હોય, કોઈ ઓફિસ એડમિનિસ્ટ્રેશનને કરવાનું હોય કે તમે મિટિંગ અટેન્ડ નથી કરી શક્યા, લેટ થયું હોત વગેરે, અથવા તો પોસ્ટ ઓફિસ પર મેલ કરવાનો છે કે યુ આર નોટ રિસીવિંગ યોર લેટર ઓન ટાઈમ ઓર ઇરેગ્યુલરલી ઓર દે આર ગિવિંગ માય લેટર્સ ટુ અધર એડ્રેસ એક્સેટ્રા. તો એવું કંઈ હોય, અથવા તો તમને એડમિનિસ્ટ્રેશનમાં બીજું રેલવેમાં પણ ધારો કે આવે કે આઈ હેવ કેન્સલ્ડ ધ ટિકિટ બટ રિફંડ ઇઝ નોટ રિસીવ્ડ બાય મી વગેરે, તો આ પ્રકારના મેલ હું હમણાં બોલી ગઈ તે ફોર્મલ ઇમેલમાં આવી શકે છે. વોટ આર ધ ઇન્ફોર્મલ ઇમેલ્સ? એન ઇમેલ રિટન ટુ ફેમિલી, કોઈ પણ ફેમિલી મેમ્બરનો હોય, પેરેન્ટ્સ, અંકલ, આંટી, બ્રધર, સિસ્ટર, કઝિન, રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ ઇઝ ધ ઇન્ફોર્મલ ઇમેલ્સ. એમાં હાય, હલો, હાવ આર યુ હોય છે, અગાઉ આપણે ચર્ચા કરી તેમાં હાઉ ઇઝ અંકલ કે હાઉ ઇઝ આંટી કે વગેરે, અને ડિયર કરીને લખી શકાય, અને નીચે પણ યોર્સ લવિંગલી લખાય. ફોર્મલ હોય તો યુ કેન નોટ રાઇટ ડિયર, યુ મસ્ટ રાઇટ રિસ્પેક્ટેડ, એન્ડ ઇન ધ એન્ડ ઓફ ઇમેલ યુ મસ્ટ રાઇટ યોર્સ ફેથફુલી. હા, યોર્સ ટ્રુલી ઓર યોર્સ ફેથફુલી, એ બરાબર એપ્રોપ્રિએટ છે કેમ. અને ઇન્ફોર્મલમાં યોર લવિંગ લખી શકો છો. નાવ હિયર ઇઝ ધ ફોર્મેટ ઓફ ધ ઇમેલ. હિયર ઇટ ઇઝ નો નો ફોર અરે ફ્રોમ, બટ આઈ યુઝ ટુ ટેલ યુ યુ હેવ ટુ રાઇટ ફ્રોમ ઓલ્સો. ઇટ મસ્ટ બી ધ ઇમેલ એડ્રેસ. હિયર યુ હેવ ટુ રાઇટ ઇમેલ એડ્રેસ ટુ મેલ રેસિપિયન્ટ છે, તો યુ હેવ ટુ રાઇટ એનું ઇમેલ એડ્રેસ. અહીંયા એક ફ્રોમ આવશે, એમાં જે લખે છે તેનું ઇમેલ એડ્રેસ આવશે, એટલે જે મોકલે છે સેન્ડર છે તેનું આવે. અહીંયા રેસિપિયન્ટ એટલે મેળવનારનું, બરાબર. ચાલો, સીસી એટલે શું?
એડ પીપલ વિથ વિઝિબલ ઇમેલ આઈડી, એટલે તમે ફોરવર્ડ કરો છો. એક ધારો કે સ્કૂલના પ્રિન્સિપલને કરો છો, પણ તમે ઈચ્છો છો કે ટીચરને પણ મળે, તો એ પ્રિન્સિપલને દેખાય કે અન્ય કોને મોકલેલું છે. નકલ રવાના આપણે કહીએ ને, તો કર્ટસી કોપી. તો કર્ટસી કોપી એને કહેવાય કે જે દેખી શકાય, જોઈ શકાય, કોનાથી, જેને મોકલ્યો છે તેનાથી, કે કોને કોને અન્યને મોકલેલો છે. અને BCC એટલે શું? બ્લાઇન્ડ કર્ટસી કોપી, એટલે એડ પીપલ વિથ ઇનવિઝિબલ ઇમેલ આઈડી. એટલે તમે પ્રિન્સિપલ સિવાય ટીચરને કે અન્ય કોઈ હેડબોયને કે ટ્રસ્ટીને કે અન્ય કોઈને પણ તમે ઓથોરિટીને મોકલો છો તો તે અહીંયા દેખાશે નહીં. ડિરેક્ટરને તમે મેઇલ કરો છો અને સાથે સાથે તમે ઈચ્છો કે કોઈ અન્ય એમ્પ્લોય છે કે અન્ય કોઈ CEO છે કંપનીના કે બીજી કોઈ ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો ધરાવનાર વ્યક્તિ છે એને તમે મોકલો છો, પણ તમે ઈચ્છતા નથી કે ડિરેક્ટર જોઈએ કોને કોને મોકલ્યા, પણ તમને ખબર પડે કે કોને કોને, તો એ BCC કહેવાય. બરાબર? હવે આ CC BCC તમે ખાલી ડેશ રાખશો તો પણ ચાલશે. યુ હેવ ટુ રાઇટ ઇમેલ, અધરવાઇઝ નથી લખતા તો પણ ચાલશે, પણ આ હેડિંગ જે છે CC BCC દેટ યુ મસ્ટ રાઇટ. ઓકે, નાવ સબ્જેક્ટ મેન્શન ધ રીઝન, એટલે પ્રશ્નમાં આપેલો જ હોય વિષય કે વાય યુ આર મેલિંગ, તો એ તમારે બહુ ઓછા શબ્દમાં અહીંયા સબ્જેક્ટ લખી દેવાનો, કારણ કેમ તમે મેલ મોકલો છો તે. ચાલો, બોડી ઓફ મેલ, તો રાઇટ ધ મેટર એક્સપ્લેનિંગ ધ રીઝન. હા, મેટર લખવાની છે, બાબત લખવાની છે કે તમે કયા કારણસર આ મેલ કરો છો તે, એન્ડ ઇન્ક્લુડ ધ કન્ક્લુઝન. મિત્રો, 11th હોય કે 12th હોય, એક બહુ જ કોમન હમણાંનો જે પૂછાય છે છેલ્લા એકાદ બે વર્ષથી, તે તમને કમ્પ્લેન ટુ સમ વેબસાઇટ કોઈ જેના પરથી તમે ઓનલાઈન પરચેઝિંગ કર્યું છે, તો એના પર તમે એ જેમ કે જબોંગ છે કે પછી મિન્ત્રા છે, તો તેના પર તમે મેઇલ કરો છો, કમ્પ્લેઇનનો કરો કે, અને મોટાભાગે કમ્પ્લેઇનનો હોય કે શું કે ભાઈ યુ હેવ રિસીવ ટોર્ન ક્લોથ, યુ હેવ રિસીવ્ડ બ્રોકન વોચ, ઓર યુ હેવ રિસીવ્ડ ધ મોબાઈલ વિચ ઇઝ નોટ વર્કિંગ વેલ, વોચ વિચ ઇઝ નોટ વર્કિંગ વેલ, કે વગેરે. તો એ તમે લખો છો અને પછી તો એનું કારણ પછી તમે એક એડ કરી શકો કે આઈ હેવ રિટન બિફોર ધીઝ ઓલ્સો બટ નો રિપ્લાય ફ્રોમ ધી યોર સાઈડ, હોપ યુ આર કન્સિડરિંગ, યુ વિલ કન્સિડર માય ધીઝ ઇમેલ એન્ડ ટેક પ્રોપરલી પ્રોપર સ્ટેપ્સ, એમ કરીને. તો કહેવાનો મતલબ કે આ પ્રકારના મેલ હમણાં 11-12માં પૂછાતા હોય છે બોર્ડમાં પણ, બરાબર? અથવા તો ઇન્ફોર્મલ હોય તો મિત્રો તમે લેટર પત્ર લખવાની ટેવ હોય એ પ્રમાણે તમે થોડાક 4 કે 5 ઇંગ્લિશના વાક્ય તમે લખી દો, તો એ રીતે ઇમેલમાં ઇન્ફોર્મલમાં બોર્ડમાંથી આવવાનો છે આ સવાલ, તો ઇન્ફોર્મલમાં એ પ્રકારનો સવાલ તમે એમાં જવાબ લખી શકો મેલમાં પણ. ફોર્મેટ આ હશે, ફોર્મેટ કહું ઇમેલનું, અને કન્ટેન્ટ કયું હોઈ શકે અહીંયા બોડી ઓફ મેલમાં લેટરનું, બરાબર? પત્રલેખન તમે કરતા આવેલા છો લેટર એ, તો એ મેટર કેમ લખો છો તે, એન્ડ ઇન્ક્લુડ ધ કન્ક્લુઝન, અને છેલ્લે આઈ હોપ દેટ યુ વિલ સી ઇન ધીઝ મેટર, આઈ હોપ, અથવા તો કન્ક્લુઝનમાં ઇન્ફોર્મલમાં શું હોય કે પ્લીઝ કન્વે માય રિગાર્ડ્સ ટુ અંકલ, હોપ ઇઝ ઇન ગુડ પિંક ઓફ હેલ્થ, વગેરે કંઈક કે સારા હશે, મારી યાદ આપજો વગેરે. તો એ કન્ક્લુઝન ઇન્ફોર્મલમાં આવે, અને ફોર્મલમાં જે તમે કારણસર કરો છો તે છેલ્લી એક લીટીમાં લખો, શરૂઆતમાં થોડાક એકાદ બે વખાણ પણ કરી દો કદાચ વગેરે, કેમ. અને છેલ્લે છે સિગ્નેચર નેમ, તમારું નેમ જો પરીક્ષામાં આપ્યું હોય કે ઓન બિહાફ ઓફ ધીઝ યુ આર ડ્રાફ્ટિંગ એન મેલ, તો તમારે એ વ્યક્તિનું નામ લખવાનું, નહીં તો પછી XYZ નામ લખવું નહીં. અને કોન્ટેક્ટ એડ્રેસ, એડ્રેસ લખવાનું આપણે ફોર્મેટમાં નથી લીધું પણ અહીંયા કીધું છે, તો ઓકે નહીં લખશો તો ચાલશે. ચાલો, અહીંયા એક મેલનું એડ્રેસ, અરે સોરી, એ લીધું છે, એક્ઝામ્પલ લીધું છે. ડેટ મિત્રો જરાક એ છે, જૂની છે, મિસટાઈપ થયું કે વોટએવર. રાઇટ એન ઇમેલ ટુ ધ મેનેજર ક્યાંનો, ICICI બેંક, ફોર નોટ સેન્ડિંગ યોર સ્ટેટમેન્ટ.
તમારા બેંકનું સ્ટેટમેન્ટ નહીં મોકલ્યું ઓફ સેના માટેનું ઓફ બેલેન્સ બેંક બેંકમાં સ્ટેટમેન્ટ આવે ને તો બેલેન્સ ઓફ મંથ ઓફ એપ્રિલ 2008 તમે આટલું બધું એટ નહીં પણ 18 લઈ શકો છો મિત્રો અથવા તો વર્ષ પહેલાંનું તો એ એ તારીખનું તમને સ્ટેટમેન્ટ તમને મળ્યું નથી મોકલ્યું નથી તેના માટે તમે મેલ કરો છો. જોજો ફ્રોમમાં પણ અહીંયા ભલે xyz123@rediffmail.com લખેલું છે. તમે પરીક્ષામાં જો ઓન બિહાફ ઓફ ધીસ બોય કે ધીસ મેન કે ધીસ લેડી તો તેનું અહીંયા જો મેલ એડ્રેસ નહીં આપ્યું હોય તો પણ જેમ કે કીધું હોય કે રીટા જે પટેલ ઇઝ સેન્ડિંગ મેલ ટુ ધીસ તો પછી રીટા જે પટેલ નામનું એક અહીંયા ઈમેલ એડ્રેસ લખી દેવાનું. પણ ઈમેલ એડ્રેસ લખવામાં ખાસ કાળજી રાખવાની ઈમેલ એડ્રેસમાં કે કોઈ પણ કેરેક્ટર કેપિટલમાં આવે નહીં, બધા સ્મોલ કેરેક્ટરમાં અને નો સ્પેસ બિટવીન ઈમેલ એડ્રેસ, વચ્ચે જરાક પણ જગ્યા હોય નહીં. ઓકે, જો એ હોય તો માર્ક્સ કપાઈ જશે. ચાલો ટુ માં પણ અહીંયા કોણ રિસીવ કરે છે તે અહીંયા કીધેલું છે, કસ્ટમર કેર એટ આઈસીઆઈસીઆઈ આઈસીઆઈસીઆઈ બેંકમાં મોકલવાનું છે તો કસ્ટમર કેર પર આપણે મેલ કર્યો છે. ડેટ અહીંયા 12 June 2020 એટલે 2020 છે. સ્ટેટ સબ્જેક્ટમાં અહીંયા જો કીધું છે કારણ કેમ તો સ્ટેટમેન્ટ ઓફ બેલેન્સ ફોર એપ્રિલ 2008 એપ્રિલના બેલેન્સના સ્ટેટમેન્ટ માટે, બરાબર. જો એકદમ પાંચ જ લીટીમાં છે, એકદમ ફોર્મલ હોય એટલે ખુશ થઈ જવાનું કે પાંચ કે સાત વાક્યમાં પતી જાય મેલ. ઇમ્પોર્ટન્ટ શું છે તમારું આ ફોર્મેટ, તમે ઈમેલ એડ્રેસ બરાબર લખો છો કે નહીં તે. ટુ અને ફ્રોમ ખાસ કાળજી રાખજો, જે લખે છે તે ફ્રોમ, મોકલે છે તે ફ્રોમ, અને જે રિસીવ કરે છે જેને મળશે તે ટુ થશે, બરાબર. આઈ એમ હોલ્ડિંગ અ સેવિંગ્સ એકાઉન્ટ વિથ યોર બેંક નંબર લખેલો છે એન્ડ રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ, અને મને હું માફી ચાહું છું લખતા તમને કહું કેવા કહેતા, આઈ એમ સોરી ટુ સે, આપણે કહે ને તે રિગ્રેટ હોવું એટલે સોરી હોવું એમ, ઇન્ફોર્મ યુ દેટ આઈ હેવ ટિલ ડેટ નોટ રિસીવ માય સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ ફોર મંથ ઓફ એપ્રિલ 2008. અહીંયા એ જ લખેલ છે એટલે આપણે અહીંયા પણ 2008 નું લખવાનું છે. તમને પરીક્ષામાં ડેટ આપ્યો હતો તેમ નહીં આપ્યો તેમ. આઈ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી સેન્ડ મી અ હાર્ડ કોપી ઓફ ધ સ્ટેટમેન્ટ એટ ધ અર્લીએસ્ટ એન્ડ ઓબ્લાઇજ આઈ બી ઓબ્લાઇજ એમ ઉપકારી રહી છે. તો હું તમને એક રિક્વેસ્ટ આપ કરું છું કે તમને મોકલવા માટેની વિનંતી કરીને રિક્વેસ્ટ કરું છું કે હાર્ડ કોપી ઓફ ધ સ્ટેટમેન્ટ, એ હાર્ડ કોપી એટલે ઓન પેપર હોય તે, તો આ સ્ટેટમેન્ટની હાર્ડ કોપી તમે શક્ય હોય એટલી જલ્દી તમે મોકલી આપશો એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. યુ મે ડેબિટ ધ એક્સપેન્સ ટુ માય એકાઉન્ટ, તમને જેટલો પણ ખર્ચો થાય મને એ મોકલવાનો 5, 15, 20, 25 જે બી હોય તે મારા એકાઉન્ટમાંથી તમે ડેબિટ કરી શકો છો, પણ મને આટલી સગવડ આપો કે એપ્રિલ 2008ના મંથનું સ્ટેટમેન્ટ મોકલાવો. દર મહિનાનું સ્ટેટમેન્ટ હોય બેંકમાં, બરાબર, કે કેટલો ક્રેડિટ કર્યું, કેટલું ડેબિટ થયું વગેરે, તો એ મંથલી જે હોય તે અહીંયા એપ્રિલ મહિનાનું નથી આવેલું, તે અહીંયા કહી છે કે તે મને ઓન પેપર, દેટ ઇઝ અ હાર્ડ કોપી મને મોકલો, ને ખર્ચો તમે એક્સપેન્સ જે છે, એક્સપેન્સ એટલે શું, ખર્ચો, ડેબિટ કરવું એટલે તમારા ખાતામાંથી લઈ લેવું તે, બરાબર. અને થેન્કિંગ યુ યોર્સ ફેથફુલી XYZ. તો એ આ પ્રકારે છે મિત્રો. આ ઉપરાંત ફરીથી કહું છું, લાઈક મોસ્ટ લાઇકલી ટુ બી આઝ ડીઝ ઇઝ આયુ આ કે તમારે વસ્તુ ખરીદી છે અને તેને તમે તૂટેલી કે બ્રોકન કે નહીં ચાલતી વસ્તુ મળી છે તો તમારે તે શું કહેવાય ને રિપ્લેસ કરવી છે, તો એ રિપ્લેસમેન્ટનો એક ઇમેલ આવતો હોય છે ગોખી કાઢવાનો, તમને મળશે તમારા રેફરન્સ બુકમાં કે અન્ય કોઈ બી ગ્રામર બુકમાં, બરાબર. બીજો એક જે છે તે આ પ્રકારનો હું હમણાં બોલી ગઈ તે મિટિંગ અટેન્ડ નહીં થઈ શકે તે પણ છે. તમારે કોઈ ફ્રેન્ડનું ઇન્વિટેશન છે બર્થડેનું તમે નથી જઈ શકતા તો તે, અથવા તો બર્થડે નું ઇન્વાઇટ કરો છો, આ બધા ઇન્ફોર્મલમાં આવશે એટલે હાઈ હલો હાવ આર યુ આવે આવીઝ અંકલ એન્ડ આંટી કન્વે માય રિગાર્ડ બધું જ આવે, અને વચ્ચે શું હાર્ટ ઓફ મેલમાં તમે કયા કારણસર કર્યો છે તે.
नमस्ते. ओके, सो प्लीज डोंट फॉरगेट द फॉर्मेट ऑफ द मेल. શું છે ફોર્મલ અને ઇન્ફોર્મલ ઈમેલ? અને આ એક ઉદાહરણ જોયું, બીજા અન્ય પણ તમે 5 પ્રકારના જોઈ લેજો. તમારે એકદમ મોઢે પણ લખી શકો, જો તમે વાંચી જાઓ તો ટેસ્ટ ભલા જ, એવી સરસ તૈયારી કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.